ઓહો, તમે બધા આવી ગયા. હું પણ આવી ગઈ. તો તમને બધાને ખબર પડી જ ગઈ લાગે છે કે ટીચર આજે રમત રમાડવાના છે. તો ચાલો આપણે એક મિનિટની રમત રમીએ. જો બાળકો, આ મારી પાસે બોલ છે. તમારી પાસે બોલ હોય તો તમે બોલને લઈ શકો છો, અને તમારી પાસે મરકા હોય તો તમે મરકા પણ લઈ શકો છો. હવે આ બોલને હું આ રીતે નીચે મૂકીશ. હવે હું બીજો બોલ લઈશ અને થોડું અંતર છોડીને બીજો બોલ મૂકીશ. આ રીતે હું બોલ થોડા થોડા અંતરે મૂકી દઈશ. મુકાઈ ગયા બોલ. હવે આપણે આ બોલ ઉપર ગ્લાસ મૂકીશું. મુકાઈ ગયા ગ્લાસ. આપણે એક મિનિટની ગેમ રમવાના છે. કઈ રીતે રમવાના છે તે આપણે જોઈએ. જો આ ગેમ આપણે એક હાથે જ રમવાની છે. અને આ શું છે? ચમચી છે. હવે આ ચમચી વડે આ રીતે આપણે ગ્લાસને ધીમે લઈને ઉચકવાનું છે અને એની નીચેથી બોલને બહાર કાઢવાનો છે. તમે જેટલા બોલ કાઢશો એટલા તમને પોઈન્ટ મળશે. પણ જો ગ્લાસ આડું થઈ જાય તો એ ગ્લાસ એ બોલનો પોઈન્ટ તમને મળશે નહીં. આ રીતે તમારે ધીમે લઈને બોલને બહાર કાઢવાના છે. આ મારું ગ્લાસ આડું થઈ ગયું એટલે આ બોલનો પોઈન્ટ મને મળશે નહીં. આપણે જેટલા બોલ કાઢીશું એટલા બોલના પોઈન્ટ મળશે. અહીં 1, 2, 3, 4, 5 અને 6 બોલ કાઢ્યા એટલે મને 6 પોઈન્ટ મળ્યા છે. આ રીતે આપણે એક મિનિટમાં જેટલા બોલ કાઢીશું એટલા આપણને પોઈન્ટ મળશે. ચાલો તો આપણે રમત રમીએ. એક મિનિટની ગેમ રમવા માટે કોણ આવશે? સાચી. તો સાચી, ગેમ કઈ રીતે રમવાની છે તે તને ખબર પડી ગઈ ને? હા. ચાલો તો આપણે ગેમ રમીએ. હવે તમારો સમય સ્ટાર્ટ થાય છે. આ તમારો પોઈન્ટ ગણાશે નહીં. વેરી ગુડ, એક પોઈન્ટ થઈ ગયો સાચી બેનનો. અરે વાહ, કઈ નહીં, આ પણ તમારો પોઈન્ટ ગણાશે નહીં. સરસ, વેરી ગુડ, 2 પોઈન્ટ થયા. ધીમે ધીમે કરો, 3 પોઈન્ટ થયા. સાચી તો બહુ સરસ બોલ બહાર કાઢી છે. હો, સરસ, 4 પોઈન્ટ થયા, 5 પોઈન્ટ થયા. સાચી સ્પીડમાં તમારી મિનિટ પૂરી થવા આવી છે. વેરી ગુડ, તમારી મિનિટ પણ પૂરી થઈ ગઈ અને તમે 1, 2, 3, 4, 5, 6 તમને કેટલા પોઈન્ટ મળ્યા? 6 પોઈન્ટ મળ્યા. આ ગેમમાં સાચીને 6 પોઈન્ટ મળ્યા. તો આ ગેમ તમે તમારા મિત્ર સાથે પણ રમી શકો છો. તો તમે રમશો ને? હવે આપણે બીજી ગેમ જોઈએ. ગેમ બે કે તેથી વધુ વ્યક્તિઓ રમી શકે છે. તો કઈ રીતે રમવાની છે એ હું તમને બતાવું. આ ગ્લાસ છે, આ રાજમા છે અને આઈસ્ક્રીમની સ્ટિક છે. હવે આ ગેમ એક જ હાથે રમવાની છે અને એક જ મિનિટમાં રમવાની છે. કઈ રીતે રમવાની છે તે આપણે જોઈએ. મારો સમય સ્ટાર્ટ થાય છે. જેવો સમય સ્ટાર્ટ થાય એટલે હું અહીં ગ્લાસ મૂકીશ, એના પર આ રીતે સ્ટિક મૂકીશ અને એના પર રાજમા મૂકીશ. આડા ઊભા ગમે તે રીતે તમે મૂકી શકો છો. નીચે પડેલા રાજમાને આપણે ગણવાના નથી. આ રીતે એક મિનિટ સુધી આપણે આવી રીતે રાજમા ગોઠવવાના છે. હવે હું બીજો ગ્લાસ લઈશ, એના પર સ્ટિક મૂકીશ. થોડુંક ઝડપથી મૂકીશું. જેટલા રાજમાં વધારે મૂકીશું એટલા આપણને પોઈન્ટ વધારે મળશે. હવે હું ત્રીજો ગ્લાસ લઈશ. મારી એક મિનિટ
પૂરી થઈ ગઈ એટલે હવે હું સ્ટોપ કરીશ. હવે હું કેટલા રાજમાં મૂક્યા છે એ આપણે હવે ગણીશું. ચાલો તો આપણે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ. એક મિનિટમાં મેં કેટલા રાજમાં મૂક્યા? ત્રેવીસ. એટલે મને કેટલા પોઈન્ટ મળ્યા? ત્રેવીસ મળ્યા. અને આપણે ગેમ રમવાની છે. બાળકોમાંથી જે બાળકની રાજમાની સંખ્યા સૌથી વધારે હશે તે બાળક વિજેતા થશે. ચાલો તો આપણે ગેમ રમીએ. અને દિયા, તમે બંને જણા ગેમ રમવા માટે તૈયાર છો ને? ચાલો તો કઈ રીતે ગેમ રમવાની છે તમને ખબર જ છે. એક હાથે રમવાની છે અને એક મિનિટમાં રમવાની છે. ચાલો તો તમારો સમય સ્ટાર્ટ થાય છે. એક જ હાથે રમવાની છે. સરસ. જે વધારે રાજમાં મૂકશે તે વિજેતા થશે. તમે આડા ઊભા મૂકી શકો છો. અરે વાહ, દિયાબેનનો એક રાજમાં નીચે પડી ગયો, એ ગણાશે નહીં. ઝડપથી કોણ જીતશે? એકદમ ઝડપથી. સ્ટોપ. આપણે રાજમાની સંખ્યા ગણીએ તો સૌથી પહેલાં આપણે દિયાના ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ. દિયાબેનના થયા ઓગણીસ. હવે રિયાના ગણીશું. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ, પંદર, સોળ, સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ. રિયાબેનના થયા એકવીસ. તો કોણ વિજેતા થયું? રિયા. રિયા, તમને ખૂબ ખૂબ અભિનંદન. એક મિનિટની રમત રમવાની મજા આવી ને? તો આ રમત તમે તમારા મિત્ર સાથે, ઘરના સભ્ય સાથે પણ રમી શકો છો. તો તમે રમશો ને? બાય.